हेलो स्टूडेंट, लास्ट आपणे चैप्टर नंबर 2 द्रावणो जे छे एने कम्प्लीट करी लीधुं छे। अने आजनुं लेक्चर जे छे ए आपणे कीधुं हतुं जे प्रमाणे के ठार बिंदु, अभिसरण दबाण, उत्कलन बिंदु, आ दरेक वस्तुने आपणे फटाफट एमसीक्यू माटे केमना सोल्व करी शकीए छीए ते आजना लेक्चरमां જોવાનું છે। બીજું, આપણે અત્યાર સુધી લેક્ચર્સ જે જોયા છે બધા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પર જોયા છે, પણ હવે આજથી આપણે માર્કર બોર્ડ ઉપર જ જોવાના છીએ। માર્કર બોર્ડ જે છે હવે હાલમાં અવેલેબલ થઈ ગયું છે, એટલે હવે પછી જેટલા પણ લેક્ચર્સ આવશે બધા માર્કર બોર્ડ ઉપર હશે, સિવાય કે દાખલા અને એમસીક્યુ। દાખલા અને એમસીક્યુ માટે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન જ બેસ્ટ હોય છે, એટલે એને આધારે જ આપણે એમાં જોવાના છીએ। તો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો હવે ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ, અભિસરણ દબાણ, બાષ્પ દબાણ, આ બધું નક્કી કરવું હોય તો એના માટે કઈ કઈ વસ્તુ એવી છે જેને આપણે ખાસ યાદ રાખવાની છે? તો એની અંદર છે, ફર્સ્ટ, દ્રાવ્ય કણોની સંખ્યા સૌથી મહત્વની હોય છે, એટલે પ્રથમ યાદ રાખવાનું છે એ છે દ્રાવ્ય કણોની સંખ્યા। જો દ્રાવ્ય કણોની સંખ્યા વધે અથવા પછી આપણે એમ કહીએ કે દ્રાવણમાં આયનોની સંખ્યા વધે, અથવા પછી આપણે એમ કહી દઈએ કે દ્રાવણમાં સાંદ્રતા વધે, હવે દ્રાવ્ય કણોની સંખ્યા કહે આપણને કે પછી આયનોની સંખ્યા કહે કે પછી સાંદ્રતા કહે, જો એની અંદર વધારો થતો હશે તો કઈ કઈ પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો એવા છે કે જેને વધારો કે ઘટાડાને આધારે આપણે જોઈ શકીએ? તો ટોટલ 6 વસ્તુ તમારે યાદ રાખવાની છે આની અંદર, અને એના આધારે જ મોટા ભાગના એમસીક્યુ જે છે પૂછવામાં આવે છે, એ જેઈ, નીટ કે ગુજકેટ હોય કે બોર્ડની એક્ઝામ હોય, દરેક જગ્યાએ તમને આ રીતના એમસીક્યુ જોવા મળશે। તો એની અંદર 6 વસ્તુ જે છે એમાં ફર્સ્ટ, દ્રાવ્ય કણોની સંખ્યા, આયનોની સંખ્યા કે સાંદ્રતા વધે તો આઈ, વોન્ટ ઓફ અવયવ, તો આઈ નું મૂલ્ય વધે। સેકન્ડ નંબર, ઉત્કલન બિંદુ આયનો પર આધારિત હોય એટલે ઉત્કલન બિંદુ વધે। થર્ડ નંબર, અભિસરણ દબાણ આઈ ઉપર આધારિત છે, પાઈ બરાબર આઈસીઆરટી સૂત્ર તમે જાણો છો, તો અભિસરણ દબાણ બી વધે છે। ફોર નંબર, જો આયનો વધુ હોય તો વાહકતા બી વધુ હોય, એટલે કેટલીક વાર વાહકતા પૂછી લે તો વાહકતા પણ અહીંયા યાદ રાખવાની છે કે વાહકતા વધે। હવે આટલી વસ્તુ એવી છે જેની અંદર વધારો થઈ રહ્યો છે, બે વસ્તુ એવી છે જે આનાથી વિરુદ્ધ છે। એક આવે ઠાર બિંદુ, તો યાદ રાખી લેવાનું છે ઠાર બિંદુ જે છે એ ઘટે છે, અને સિક્સ નંબર, બાષ્પ દબાણ, તો બાષ્પ દબાણ બી એવું છે જે ઘટે છે। તો ટોટલ 6 વસ્તુ છે, જો આ 6 વસ્તુને આપણે આના આધારે સમજીને યાદ રાખી લીધી તો કોઈ પણ એમસીક્યુ જે છે એને ફટાફટ તમે સરળતાથી સોલ્વ કરી શકો છો। હું ફરી એકવાર બોલું છું, જો દ્રાવણોની સાંદ્રતા વધે, આયનોની સંખ્યા વધી જાય કે પછી ઘટકોની, દ્રાવ્ય કણોની સંખ્યા વધી જાય, જો વધારો થઈ રહ્યો છે તો કઈ પ્રોપર્ટીઝની અંદર આયનું મૂલ્ય વધશે, ઉત્કલન બિંદુ વધશે, અભિસરણ દબાણ વધશે અને વાહકતા વધશે, કઈ બે વસ્તુ ઘટશે? તો યાદ રાખી લેવાનું છે બાષ્પ દબાણ ઘટે અને ઠાર બિંદુ। તો આ જોડીની અંદર છે, આ 4 વસ્તુ એક સાઈડ છે અને આ 2 વસ્તુ એક સાઈડ છે, જો આ 2 વસ્તુ વધશે એનો મતલબ કોઈ પણ એક વધશે તો આ બંને વધતા જશે, અને જો આમાંથી કોઈ પણ એક ઘટી ગયું તો બધા ઘટવાના જ છે, એટલે આ જોડીમાં તમે યાદ રાખી શકો છો। હવે આને આપણે ઉદાહરણથી સમજીએ છીએ એટલે તમને ખ્યાલ આવી શકે, હું અહીંયા ઉદાહરણ લઈ લઉં છું। ઉદાહરણની અંદર હું લઈ લઉં 1 મોલર ગ્લુકોઝ, સેકન્ડ લઉં છું 1 મોલર NaCl, અને થર્ડ નંબર લઈ લઉં હું 1 મોલર K2SO4।
પહેલું કામ એ છે કે આઈની કિંમત કાઢી લો, અને એના માટે જરૂરી એ છે કે સાંદ્રતા સેમ હોવી જોઈએ. પહેલી વસ્તુ, વન મોલર અને વન મોલર, ત્રણે વન મોલર છે એટલે કઈ વધારે જોવાની જરૂર નથી. તો આ કિસ્સાની અંદર આપણે જોઈએ તો ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ છે, થિયરીને આધારે તમે જાણો છો, થિયરી કમ્પ્લીટલી યાદ હોવી જોઈએ તમને. ઉપર આઈ બટનની અંદર હું વોન્ટ ઓફ અવયવ જે છે એની થિયરી જે છે એની લિંક હું મૂકી દઉં છું, તમે ત્યાં જઈને પણ એને જોઈ શકો છો. તો આઈ વન હશે, ગ્લુકોઝ હોય, સુક્રોઝ હોય કે પછી યુરિયા હોય, આને તોડી નથી શકાતા. કાર્બોહાઈડ્રેટ આપેલા હોય તો હંમેશા મૂલ્ય વન જ થશે, આ યાદ રાખવાનું છે. એનએસીએલમાં બે આયનો છૂટા પડે, એનએ પ્લસ સીએલ માઇનસ એટલે આઈ બે હશે. કે ટુ એસઓ ફોરમાં ટુ કે પ્લસ એટલે બે કે છૂટા પડશે, અને એક એસઓ ફોર માઇનસ ટુ એટલે ટોટલ આઈ કેટલા હશે, તો ત્રણ. તો અહીંયા વન ટુ અને થ્રી ત્રણ જોવા મળી રહ્યા છે. માન લો કે એક્ઝામમાં આજે આપી દીધું છે અને ક્રમને આધારે પૂછી લે, તો હવે આઈ આનો મોટો છે. જો આઈ મોટો છે તો કઈ કઈ વસ્તુઓ જોવા મળશે આની અંદર, તો આને આધારે આપણે કેવું હોય તો કહી શકીએ છીએ આની અંદર. ફર્સ્ટ નંબર આને આધારે ઉત્કલન બિંદુ વધુ હશે આનું. સેકન્ડ અભિસરણ દબાણ એટલે પાઈ વધુ હશે. અને થર્ડ નંબર વાહકતા પણ વધુ હશે, કારણ કે આઈનું વધુ છે અને આઈનું મૂલ્ય વધે તો ઓલરેડી દેખાય જ છે આપણને આઈ ત્રણ છે. હવે માન લો ઠાર બિંદુનો ક્વેશ્ચન પૂછ્યો હતો તો આન્સર આપણો આ હતો, સૌથી ઓછા આઈ બરાબર વન છે, તો આના માટે શું કહી શકાય? આનું ઠાર બિંદુ વધુ હશે. સેકન્ડ નંબર બાષ્પ દબાણ પણ વધુ હશે. તો આ ઉદાહરણને આધારે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને ક્રમ આપે તો ક્રમની અંદર મેન વસ્તુ કઈ જોવાની છે, જેને આધારે તમે ફટાફટ આન્સર આપી શકો છો. તો તે જગ્યાએ કંઈ જ વિચારવાની જરૂર નથી, ફક્ત આટલી છ વસ્તુઓ યાદ છે તો ફટાફટ તમે આન્સર આપી શકો છો. હવે સૌથી મહત્વની બાબત, જેમ કે હું અભિસરણ દબાણને આધારે જ કહું છું કે સૂત્ર તમે જાણો છો પાઈ બરાબર શું છે એનું, ICRT મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આના આધારે ઓલરેડી નીટ જેઈ કે ગુજકેટની અંદર ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે સમઅભિસારી અથવા આઈસોટોનિકના, જે તમને MCQના જે વિડીયો જોયા હશે એની અંદર તમને જોવા મળ્યા હશે. હજુ હું ગુજકેટનો વિડીયો નાખવાનો છું MCQ માટે એના એક્ઝામના ક્વેશ્ચનોનો, તો એની અંદર પણ તમને જોવા મળી જશે. આના ક્વેશ્ચનો ઘણી બધી વાર પૂછી ચૂક્યા છે. હવે આની અંદર R અને T જે છે એ તો અચળ છે, તમારે I અને C ની ઉપર જ ધ્યાન આપવાનું છે. હવે હાલમાં તો તમે જોઈ શકો છો કે દરેકની અંદર આઈ અલગ જ છે, એટલે કોઈ આન્સર અલગ કરવાની કઈ જરૂર નથી, સીધે સીધો જવાબ આપી શકો છો. વાત કરીએ સી ની, સી શું છે? તો મોલર સાંદ્રતા. મોલર સાંદ્રતા બધાની જો, વન મોલર વન મોલર વન મોલર. પણ હવે થાય એવું કે તમને કોઈ એવું ઉદાહરણ આપી દે જેની અંદર સાંદ્રતા જુદી જુદી હોય, તો હવે એ કિસ્સાની અંદર ધ્યાન રાખવાનું છે તમારે કે સાંદ્રતા જો જુદી જુદી આપી દીધી તો તમારે ગુણાકાર કરવો પડશે. જેમ કે અહીંયા સમજી લો કે વન મોલર આપ્યું છે, ટુ મોલર આપ્યું છે, અને આ થ્રી મોલર આપી દીધું છે, અથવા ઉલટું આપી દીધું હોય, આપણને આ વન મોલર છે, આ ટુ મોલર છે, અને આ થ્રી મોલર કરીને આપી દીધું છે, તો એ વખતે તમારે ધ્યાન રાખવું પડશે કે તમારે આઈ ઇન્ટુ સી કરવો પડશે. અને આઈ ઇન્ટુ સી નો જે આન્સર આવશે એ જેટલો મોટો તેટલું જ ઉત્કલન બિંદુ વધુ, પાઈ વધુ, વાહકતા વધુ, અને જેટલો આન્સર નાનો એટલું ઠાર બિંદુ વધુ અને બાષ્પ દબાણ વધુ. આ વસ્તુને ભૂલવાની નથી, તમારે કમ્પ્લીટલી આ વસ્તુને યાદ રાખવાની છે. તો ક્યારે ગુણાકાર કરવાનો છે કે નહીં એ પરફેક્ટ તમને ખ્યાલ આપવો જોઈએ. હવે બીજું એક મહત્વનું ઉદાહરણ લઈશું જેની અંદર છે, કેટલીક વાર એવું બને છે કે તમને આઈ સમાન આપી દે અને ત્યારે આન્સર કાઢવો મુશ્કેલ થઈ જાય. એમાં પર્ટિક્યુલર એક ઉદાહરણ છે જે અહીંયા હું બતાવી રહ્યો છું. તો દાખલા તરીકે જો તમને આવું આપી દીધું છે અહીંયા વન મોલર NaCl અને વન મોલર KCl અને ત્રીજું આપી દીધું છે વન મોલર ગ્લુકોઝ, અને તમને એમ પૂછી લે કે સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું હશે, કાં તો સૌથી ઓછું કે સૌથી વધારે ઠાર બિંદુ કોનું હશે, આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન પૂછી લે આપણને. તો આપણે હાલમાં ઉત્કલન બિંદુને આધારે જ જોઈએ. તો વન મોલર NaCl, વન મોલર KCl. હવે મોટા ભાગના તમારામાંથી જોઈને જ કહી દેશે કે સર આની અંદર તો NaCl છે એટલે આઈ બે આવશે, KCl છે તો આમાં બી આઈ બે આવશે, અને બંનેમાં તો વન મોલર જ છે, એનો મતલબ
કે બંનેની અંદર ઉત્કલન બિંદુ સમાન થશે કારણ કે આઈ સમાન છે, તો એવું નથી થવાનું આ કિસ્સાની અંદર. તો એ જ મેન વસ્તુ છે, આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફક્ત NaCl એક જ એવો છે જેના માટે તમે આ વસ્તુને કરી શકો છો, બાકીના નહીં. તો કઈ વસ્તુની વાત કરું છું, જો અહીંયા NaCl એક જ એવો છે જેનું 100% આયનીકરણ થાય છે. આ એક જ એવો છે જેનું 100% આયનીકરણ થાય છે, એટલે યાદ રાખવાનું છે. જ્યારે KCl હશે એનું less than 100% આયનીકરણ પામે. હવે જો 100% આયનીકરણ પામે છે એટલે 100% આયનો છૂટા પડવાના છે, એટલે Na પ્લસ અને Cl માઇનસ કમ્પ્લીટલી છૂટા પડશે. અને કમ્પ્લીટલી છૂટા પડવાનો મતલબ શું થશે, આઈ એનો કેટલો હશે, કમ્પ્લીટલી બે હશે. જ્યારે આ કિસ્સાની અંદર આઈ કમ્પ્લીટલી બે નહીં હોય, તમને જોઈને એવું લાગે છે K પ્લસ અને Cl માઇનસ એ ત્યાં સુધી ઓકે છે જ્યાં સુધી બે આઈ સમાન ના હોય. પણ આઈ સમાન આવી ગયા અને સાંદ્રતા બી સમાન આવી ગઈ, તો આ વસ્તુ તમારે ત્યાં યાદ રાખવી પડશે. એનો મતલબ આનો આઈ જે છે એ કેવો હશે, less than 2, અથવા પછી હું એમ કહી શકું છું કે નિયર હશે. એટલે હું અહીંયા લઈ લઉં, જેમ કે 1.9 હશે, 1.92, 93, 94 એની નજીક હોઈ શકે છે, પણ એક્ઝેક્ટ બે નહીં હોય. તેનું રીઝન અહીંયા યાદ રાખી લેવાનું છે. અને એટલા માટે જો તમને એમ પૂછે કે આ બે માંથી સૌથી વધુ સારો વાહકતા કોણ દર્શાવશે, તો NaCl દર્શાવશે, KCl નહીં. તો કારણ અહીંયાથી સમજ પડવી જોઈએ કે આઈ દેખાવમાં ભલે સમાન દેખાતા હોય પણ સમાન નથી આ. અને આ ફક્ત યાદ રાખવાનું છે NaCl ના કિસ્સાની અંદર. બીજી એક વસ્તુ ખાસ, જ્યાં સુધી આઈ સમાન છે ત્યાં સુધી જ આ વાત થાય છે. દરેક જગ્યાએ NaCl જ આવે જરૂરી નથી. એટલે એવું ના થાય કે પછી અહીંયા K2SO4 મૂકી દઉં છું અને એ કિસ્સાની અંદર બી આપણે આન્સર NaCl લખીએ, ત્યાં NaCl નહીં આવે. કારણ કે ત્યાં સીધો આન્સર શું થશે, આઈ બે છે અને આમાં આઈ ત્રણ છે, એટલે ત્યાં NaCl નું મહત્વ જ નહીં રહે. NaCl નું મહત્વ ત્યારે જ રહેશે જ્યારે બે આઈ સમાન હશે આઈ બરાબર બે માટે. તો એ જ કિસ્સાની અંદર તમારે યાદ રાખવાનું છે. તો પરફેક્ટ આની અંદર ખ્યાલ આવી ગયો હશે. હવે એક બીજી વસ્તુ તમને પૂછાય છે, એ છે આઇસોટોનિક. હવે આ આઇસોટોનિક ની વાત કરીએ, આપણે સમ અભિસારી કહીએ છીએ. આના માટે તમારે યાદ રાખવાનું છે પાઈ સમાન હોય છે, એટલે π1 = π2. અને પાઈ નું સૂત્ર તો તમે હમણાં જોઈ ગયા છો, પાઈ બરાબર શું હશે, ICRT. આર અને ટી તો અચળ જ છે, આ અને સી ને આધારે તમે આન્સર કરી શકો છો. તો આની અંદર મોટા ભાગે તમને પૂછી લે છે પાઈ ની અંદર કે કોઈ પણ સૂત્ર ની અંદર આઈ નું મૂલ્ય ક્યારે લેવાનું છે. જેમ કે સંખ્યાત્મક ગુણધર્મો જે જોયા છે તમે અલગ અલગ સૂત્રો, એમાં બી આઈ ક્યારે લેવાનું છે હું તમને કહી ચુક્યો છું. જ્યારે પણ તમને કોઈ વિદ્યુત વિભાજ્ય આપી દીધો હોય જેની અંદરથી આયનો છૂટા પડી શકતા હોય, તો તમારે આઈ લેવો જ પડશે. ફક્ત કાર્બોહાઈડ્રેટ ના કિસ્સાની અંદર જ આઈ નથી લેવાનું, બાકી બધી જ જગ્યાએ તમારે દાખલા કે MCQ ની અંદર ગુણ્યા આઈ કરવો પડશે. કારણ કે વોન્ટ ઓફ અવયવ જે છે ત્યાં અગત્યનો છે, કારણ કે દ્રાવ્ય કણોની સંખ્યાના લીધે ફરક પડે છે. તો π1 = π2 સમ અભિસારી અથવા આઈસોટોનિક દ્રાવણ છે, તો એના માટે તમને આણ્વીય દળ પૂછે, તો ત્યાં ગાડી તમારે આ વસ્તુ યાદ રાખી લેવાની છે, ત્યાં ભૂલવાની નથી. બીજું સાથે ટોપિક હાઇપરટોનિક હાઇપોટોનિક પણ તમે જાણો છો. કમ્પેરેટિવલી ઓછી સાંદ્રતા તો હાઇપોટોનિક અને વધુ સાંદ્રતા તો હાઇપરટોનિક કહે છે. આ બધી વસ્તુઓ બેઝિક છે અને બેઝિક વસ્તુઓ તમારે ત્યાં યાદ રાખવાની છે. મેં થિયરીની અંદર બીજી એક બે વસ્તુ કીધી છે જે NCERT બુકમાં નથી, એ છે સુયોજન અંશ અને વિયોજન અંશ. એના MCQ પણ બોર્ડ ગુજકેટ નીટમાં પૂછાઈ ચૂક્યા છે, એટલે લેક્ચરને જોઈ લેવો. એ લેક્ચરની અંદર ઓલરેડી મેં સૂત્રો પણ ત્યાં આપી દીધા છે, તો એનો યુઝ કેમનો કરવાનો છે તે પણ તમને ખ્યાલ આવશે. અને આના રિલેટેડ હજુ MCQ જે છે એ પણ તમને નેક્સ્ટ વિડીયોની અંદર જોવા મળી જશે. તો આ સાથે આપણે આજનો લેક્ચર જે છે એને કમ્પ્લીટ કરીએ છીએ. તમે જોઈ લીધું હશે 6 વસ્તુ યાદ રાખવાની છે અને બહુ જ સિમ્પલ છે, ફટાફટ તમે એને યાદ રાખી શકો છો. તો આ સાથે ચેપ્ટર 2 જે છે એનું કામ અહીંયા પૂરું થઈ ગયેલું છે. હવે આપણે નવા ચેપ્ટર જે છે ત્યાંથી શરૂ કરીશું, અને આના દાખલા જે છે એ કન્ટિન્યુઅસ છે હજુ, તો એ દાખલા જે છે એ જ પ્રમાણે આવતા રહેશે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.